नमस्कार विद्यार्थी मित्रों, आज अपने डायरेक्ट माथी इनडायरेक्ट में फेरवीए तो कई कई बाबत ध्यान में रखनी छे ये अपने फर्स्ट वीडियो लेक्चर के अंदर सीखी गया छे। बरोबर छे, तो आ वीडियो लेक्चर के अंदर आपने जे चार फेरफार जोया था, बरोबर छे, पहला वीडियो लेक्चर के अंदर यामाथी चार माथी अपने पहला फेरफार जोवानो छे के कामा फेरफार। હવે ટેન્સ આવે છે, ટેન્સમાં આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે અને શું વસ્તુ હોય ત્યારે આપણે કઈ જગ્યાએ ચેન્જીસ કરવાનો છે એ વિડીયો લેક્ચરની અંદર શીખવાનું છે। તો જે વિડીયો આપણે વિદ્યાર્થી મિત્રોએ વિડીયો ફર્સ્ટ ના જોયો તો જોઈ લો મહેરબાની કરી, અને પછી બીજા વિડીયોની અંદર આવશો એટલે ખ્યાલ આવશે કે કઈ કઈ જગ્યાએ શું ફેરફાર કરવાનો છે। તો આ વિડીયોમાં આપણે કારમાં ફેરફારની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે, બરોબર છે। જો ડાયરેક્ટ સ્પીચની અંદર તમને આ જે શબ્દો જોવા મળે ને ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ વસ્તુ મૂકવાની છે, બરોબર છે। એટલે શું હોય ત્યારે શું મૂકવાનું એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે। તો સૌથી પહેલા જોઈએ તો ડાયરેક્ટ સ્પીચની અંદર જો વાક્યની અંદર તમને જે જગ્યાએ એમ ઇઝ આર આપ્યું હોય, શું એમ ઇઝ આર આપ્યું હોય ત્યારે એની જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે વોઝ વર્ક કરવાનું છે। ક્યારે એમ ઇઝ આર આપ્યું હોય ત્યારે, એટલે એવી રીતે યાદ રાખવાનું એમ ઇઝ આર ત્યારે શું કરવાનું વોઝ વર્ક કરવાનું। એ પ્રમાણે જો વોઝ વર આપ્યું હોય, બરોબર છે, શું આપ્યું હોય વોઝ વર આપ્યું હોય ત્યારે એની જગ્યાએ હેવ બી મૂકવાનું છે, બરોબર છે। ક્યારે વોઝ વર ની જગ્યાએ શું મૂકવાનું હેડ બી, સૌથી પહેલા એમ ઇઝ આર ની જગ્યાએ વોઝ વર, પછી વોઝ વર ની જગ્યાએ હેડ બી। એ પ્રમાણે થર્ડમાં જોઈએ તો હેવ હેઝ, કે વાક્યની અંદર આપણને શું જોવા મળે કે હેવ હેઝ આપ્યું હોય તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે હેડ કરવાનું, શું કરવાનું હેડ કરવાનું છે। એટલે ફરી પાછળ પણ જોઈએ એમ ઇસ આર તો એની જગ્યાએ વોઝ વર, વોઝ વર હોય તો એની જગ્યાએ હેડ બી, અને જો હેવ એઝ આપ્યું હોય તો હેડ કરવાનું છે, બરોબર છે। હવે એવું થાય કે હેડ આપ્યો ત્યારે શું કરવાનું, તો હેડ આપ્યું હોય ત્યારે જો ડબલ વસ્તુ થશે, હેડ એ થશે અને અથવા હેડ હેડ ડબલ થશે, બરોબર છે। એટલે હેડ આપ્યું હોય ત્યારે હેડ એ યાદ રાખવાનું છે અને ડબલ હેડ હેડ હેડ, બરોબર છે, એ રીતના યાદ રાખવાનું છે। પછી જો વાક્યની અંદર ડૂડલ્સ આપ્યું એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર ખાસ, બરોબર છે, કે જે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હશે સાદા વર્તમાન કાળની અંદર અને ડૂડલ્સ આપ્યું હોય ત્યારે આપણે ડૂડલ્સ ની જગ્યાએ શું કરવાનું છે ડીડ, કેવા વાક્યની અંદર પ્રશ્નાર્થ વાક્યની અંદર। પછી જો ડીડ આપ્યું હોય, બરોબર છે, ત્યારે આ પ્રશ્નાર્થ વાક્ય હશે, બરોબર છે, એમાં ડીડ આપ્યું હોય સ્ટાર્ટિંગ માં તમને ત્યારે એની જગ્યાએ શું કરવાનું હેડ પ્લસ બી થ્રી, કોની જગ્યાએ ડીડ ની જગ્યાએ, એટલે આટલું વસ્તુ ધ્યાન રાખવાનું તું બોલું છે પેલા ધ્યાન રાખજો। એમ ઇઝ આર હોય ત્યારે વોઝ વર, વોઝ વર હોય ત્યારે હેડ બી, પછી હેવ એઝ હોય તો હેડ, હેડ હોય તો હેડ અને ડબલ હેડ, પછી ડૂડલ્સ હોય ત્યારે ડીડ, અને ડીડ હોય ત્યારે હેડ પ્લસ બી થ્રી, હેડ હોય એટલે એની સાથે ક્રિયાપદનું બી થ્રી આવે, બરોબર છે। આ વસ્તુ એ પ્રમાણે ધ્યાન રાખવાની, એટલે ડાયરેક્ટમાંથી આ શબ્દ તમને જોવા મળે ઇનડાયરેક્ટમાં ફેરવો એટલે આ શબ્દ મૂકી દેવાનો, એટલે તમારા ટેન્સમાં ચેન્જીસ થઈ, બીજો ફેરફાર એમાં નહીં કરવાના ટેન્સની અંદર, બરોબર છે। એ પ્રમાણે જોઈએ આમાં, બરોબર છે, એને ચાલે છે પણ આ બાજુની સાઈડમાં લખ્યું છે। તો જો ડાયરેક્ટ સ્પીચની અંદર ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વી1, પછી જે પણ ક્રિયાપદ હશે એને એસ લાગેલો હશે, ઈએસ કે આઈએસ ત્રણમાંથી લાગેલું હશે, એટલે કે મૂળરૂપ હશે અથવા ક્રિયાપદને એસ પછી ઈએસ કે આઈએસ ત્રણમાંથી લાગેલું હોય ત્યારે આપણે ટેન્સમાં ફેરફાર કરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું કે વી1 હોય એટલે કે એમ વી2 કરી નાખવાનું। દાખલા તરીકે તમને ગો આપ્યો હોય તો ગોની જગ્યાએ શું થાય પેન્ટ કરી નાખવાનું, દાખલા તરીકે પ્લે આપ્યો હોય તો પ્લેની જગ્યાએ પ્લેડ થઈ જાય, એટલે કે વર્તમાન કાળ છે, બરોબર છે, આટલા વસ્તુમાંથી તમને જોવા મળે તમારે ભૂતકાળમાં ફેરી નાખવાનું, બરોબર છે। પછી બીજું આગળ જો વી2 અથવા ઈડી અથવા ડી અહીંયા અથવાનો સિમ્બોલ છે, બરોબર છે, સ્લેશ છે એટલે બીજું ના સમજતા, એટલે વી2 ઈડી કે ડી આ હોય ત્યારે આપણે એની જગ્યાએ હેડ પ્લસ બી3 કરવાનું છે, શું કરવાનું હેડ પ્લસ બી થ્રી, પણ જગ્યાએ બી ટુ ઈડી કે ડી આપ્યું હોય ત્યારે। પછી જો કેન કેન આપ્યું હોય, બરોબર છે, વર્તમાન કાળમાં યુઝ થાય આપણે, બરોબર છે, શક્યતા દર્શાવવા માટે, તો એનો આપણે ભૂતકાળમાં ફેરવાનું હોય તો કેન ની જગ્યાએ શું કરવાનું કુડ, ક્યારે કેન આપ્યું હોય ત્યારે। પછી મે એમ એ વાય, બરોબર છે, પરવાનગી આપણે માંગવા માટે યુઝ કરીએ છીએ ને, તો એ વર્તમાનમાં યુઝ થાય, તો જ્યારે આપણે ભૂતકાળ આપણે મીન્સ કે ઇનડાયરેક્ટ ફેરવીએ ત્યારે મે આપ્યો હોય એની જગ્યાએ શું કરવાનું હોય છે માય, તો મેનું શું યાદ રાખશો માય। પછી વી લાગતું હોય તો વીની જગ્યાએ શું કરવાનું વુડ કરવાનું છે, અને જો સેલ લાગતું હોય તો સેલની જગ્યાએ સૂડ પણ થાય અને વુડ પણ થાય, હવે તમને એવું પ્રોબ્લેમ થાય કે સર સૂડનો યુઝ ક્યારે થાય અને વુડનો યુઝ ક્યારે થાય, બરોબર છે। તો જો સેલનું આપણે સૂડ ક્યારે કરીએ, જો જે વાક્ય આપ્યું હોય ને એમાં આપણે સલાહ દર્શાવતા હોય
ત્યારે જે સેલ આપ્યો હોય એ સેલની જગ્યાએ શું કરવાનું હોય છે વુડ કરવા આપણે શૂટ કરવાનું હોય છે બરોબર છે અને વુડ ક્યારે થશે કે સલાહ આપણે આપતા ના હોય એમ સાદું વાક્ય હોય ત્યારે આપણે સેલની જગ્યાએ શું કરવાનું છે વુડ કરવાનું છે બરોબર છે એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એટલે તમારે મારી સાથે બોલવાનું છે એટલે મીન્સ કે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે મનમાં બોલો અથવા મોઢેથી બોલો એ પ્રમાણે બોલશો એટલે ખ્યાલ આવી જશે તો સૌથી પહેલા એ વિઝર હોય ત્યારે વોઝ વર પછી વોઝ વર હોય ત્યારે હેડ બી પછી હેવ એઝ હોય ત્યારે હેડ હેડ હોય ત્યારે હેડ એ પણ આવશે અને ડબલ હેડ હેડ પછી બીજું જો ડુડલ્સ હોય ત્યારે ડી કેવા વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય પછી જો ડીડ આપ્યો હોય તો હેડ પ્લસ બી થ્રી શું ડીડ આપ્યો હોય તો હેડ પ્લસ બી થ્રી એ પ્રમાણે આગળ જો વી વન એસ ઈ એસ કે આઈ એસ આપ્યું હોય ત્યારે વી ટુ ઈ ડી કે ડી એ જે નિયમ પ્રમાણે લાગે એ પ્રમાણે લગાડવાનું છે બરોબર છે બીજું કે જો વી ટુ ઈ ડી કે ડી આપ્યું હોય એટલે ભૂતકાળનું રૂપ આપ્યું હોય અને ઈ ડી કે ડી લગાડ્યું હોય અથવા અનિયમિત ક્રિયાપદ હોય ત્યારે એને કાઢીને એની જગ્યાએ આપણે હેડ મૂકવાનું છે અને એની સાથે જે પણ ક્રિયાપદ છે એનું વી થ્રી મૂકવાનું છે બરોબર છે દાખલા તરીકે અહીંયા તમને ગો આપણે મેન્ટ આપ્યું હોય બરોબર છે શું બેટ આપ્યું હોય તો એની જગ્યાએ આપણે હેડ હેડ ગોન કરવાનું છે શું કરવાનું હેડ ગોન એ પ્રમાણે બરોબર છે દાખલા તરીકે પ્લેડ આપ્યું હોય અહીંયા તો આપણે એનું શું થશે હેડ પ્લેડ થશે એટલે એ પ્રમાણે ધ્યાન રાખવાનું બી ટુ હોય બી ટુ હોય અથવા ઈ ડી હોય ત્યારે હેડ પ્લસ બી થ્રી પછી કેન બાકીની અંદર તમને કેન જોવા મળે તો એની જગ્યાએ શું કરશો પુટ કરવાનું છે પછી મે નો માય વિલ નો વુડ સેલ નો સે આપણે સૂડ અને વુડ આ પ્રમાણે આટલા ટેન્સ ની અંદર ફેરફાર રાખો ને કોઈ પણ બાબત તમારે અલગ અલગ ટેન્સ માં શીખવાની કોઈ જરૂર નથી ફક્ત આ જ વસ્તુ ધ્યાન રાખવાની છે બરોબર છે ઘણામાં કેવું થાય છે કે આપણે અલગ અલગ ટેન્સ માં અલગ અલગ રીતના વાક્ય બનાવતા હોય છે એમાં આપણને થોડું વધારે કન્ફ્યુઝન થતું હોય છે કે સાદા વર્તમાન બનાવે સાદા ભૂતકાળનું અલગ બનાવે એ પ્રમાણે અલગ અલગ ટેન્સ માં બનાવવાનું હોય છે કેવું પણ આપણે એમાંથી ડાયરેક્ટ જ લીધું તમને આ જોવા મળે એટલે આ મૂકી દેવાનું એટલે તમારે ટેન્સ ની કોઈ મગજમારી રહે નહીં ફક્ત આટલા જ શબ્દો યાદ રાખવાના આવું હોય ત્યારે આવું મૂકી દેવાનું બરોબર છે એટલે તો ખ્યાલ પડે અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ ચાલી રહી છે બરોબર છે ગવર્મેન્ટ એક્ઝામ એની અંદર પણ બહુ ઘણું બધું ચારે ચાર ઓપ્શન આપ્યા હોય છે એની અંદર તમને આમાંથી ખ્યાલ હોય ને તોય તમે એક ઓપ્શન ત્રણ થી ચાર સેકન્ડ ની અંદર ક્લિયર ટીક કરી શકો બરોબર છે પણ પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ દાખલા તરીકે હમણાં અત્યારે સિનિયર ક્લાસની જે એક્ઝામ લેવાઈ હતી એની જગ્યાએ એમાં આપ્યું હતું સેલ બરોબર છે પછી આગળની બીજી કેટલી જે એક્ઝામો લેવાઈ એમાં પણ આપ્યું હતું કે સામેનું વાક્ય અહીંયા સેલથી ચાલુ થયું હોય તો આપણે જે ટેન્સની અંદર ફેરફાર કરવાનો હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું અને શું થાય એની સિવાયનું બાકી બધું નીકળી જાય એટલે એક બે ઓપ્શનની અંદર કન્ફ્યુઝન રહેતો હોય છે તો આટલું તમારે ખ્યાલ હોવો જોઈએ કે શું વસ્તુ હોય ત્યારે શું ચેન્જીસ થાય બરોબર છે એટલે તમારા ચાર ઓપ્શન માંથી બે ઓપ્શન તો ઓટોમેટિક જ ઉડી જાય બે ઓપ્શન રહે એમાં તમારે આગળના પેપર પ્રમાણે જોવાનું રહેશે એટલે હું આશા રાખું છું આ વિડીયો લેક્ચર ની અંદર આપણે જે ટેન્સમાં ફેરફાર મીન્સ કે કાળમાં ફેરફાર કર્યો એ તમને ખ્યાલ આવી ગયો હશે જો ના સમજાય તો વિડીયોને ફરીથી પોઝ કરીને આગળથી ફરી ધીરે ધીરે જો અને ખ્યાલ આવી જશે અને જો ના ખબર પડે તો કોમેન્ટમાં અંદર નીચે કોમેન્ટ કરો અને જેથી કરીને હું તમારા માટે અલગ જો કન્ફ્યુઝન થતું હોય એને સમજાવી શકું ઓકે થેન્ક યુ